પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ આઈએસ તરીકે નિમણૂક થનાર મોહનભાઈ પટેલની આજે 100મી જન્મજયંતિ છે. તો આવો જાણીએ તેમના જાહેર જીવનમાં યોગદાન વિશે. આણંદના સામાન્ય ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. બોમ્બે યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું. ત્યારબાદ વધુ અભ્યાસ માટે વિદેશોમાં ગયા હતા. 1967 થી 1975ના સમયગાળામાં જે ગાંધીનગર ટાઉનશીપ તૈયાર થઈ તેમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. તેમના આ વહીવટના લીધે ગુજરાત સરકાર માત્ર 36 મહિનામાં જ સચિવાલયને અમદાવાદથી ગાંધીનગર લઈ ગઈ હતી. આ જ સમયગાળામાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડાઈ હતી. ઉપરાંત ભાઈ કાકા ભવનના બાંધકામમાં, એપોલો સ્ટર્લિંગ હોસ્પિટલના બાંધકામમાં અને ભારતના પહેલા એક્સપ્રેસવે અમદાવાદથી બરોડામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. 1975માં જાહેર બાંધકામ વિભાગના સંપૂર્ણ ચાર્જ સાથે સચિવ તરીકે નિમાયા હતા. 1995માં 71 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. આવા હતા આદરણીય મોહન કાકા.